ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું શિમલા મરચાનું બેસનવાળું શાક. આ શાક બનાવવામાં ફક્ત 5 જ મિનિટનો સમય લાગે છે અને આ શાક બહુ જ ટેસ્ટી બને છે. તો મસાલાના પરફેક્ટ માપ સાથે જમવાનો સ્વાદ 100 ગણો વધારતું અને એકદમ ફટાફટ બની જાય એવું બેસનવાળું શિમલા મરચાનું શાક બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે સૌથી પહેલા શિમલા મરચાનું બેસનવાળું શાક બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ શિમલા મરચાં લીધા છે. તો એકદમ તાજા અને આ રીતના થોડા કડક હોય એવા શિમલા મરચાં લેવાના, જેથી એમાં દળનો ભાગ વધારે હોય અને આપણા મરચાંનું શાક એકદમ સરસ બને. તો મરચાંને મેં પહેલેથી સારી રીતે ધોઈ લીધા. પછી આપણે મરચાંને આ રીતે 2 ભાગમાં કાપી અને વચ્ચેનો જે બીનો ભાગ હોય એને કાઢી લેવાનો અને પછી આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધા મરચાંના આ રીતે ટુકડા કરી લીધા છે. આ શિમલા મરચાંના ટુકડા કપથી માપો તો 2 કપ જેટલા છે. તો હવે 2 કપ જેટલા શિમલા મરચાંના ટુકડા સાથે આપણે 1/2 કપ જેટલો ચણાનો લોટ જોઈશે, અથવા તો 250 ગ્રામ શિમલા મરચાં સાથે આપણે 1/2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો. હવે લોટને આપણે શેકવાનો છે. તો શેકેલા લોટનો સ્વાદ આપણા શાકમાં એકદમ સરસ લાગશે અને તમે જો લોટને શેકી અને શાક બનાવશો તો શાક બની પણ એકદમ ફટાફટ જશે. તો લોટ બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. ગેસની ફ્લેમ એકદમ સ્લો મીડિયમ રાખવાની અને આ રીતે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા લોટનો કલર થોડો બદલાય ત્યાં સુધી શેકી લેવાનો. તો જ્યારે લોટ શેકાઈ જશે ત્યારે શેકાવાની બહુ જ સારી સુગંધ આવશે અને લોટ વજનમાં એકદમ હલકો પણ થઈ જશે. તો લગભગ મેં 3-1 મિનિટ જેવો આ લોટને શેક્યો છે. આપણો લોટ એકદમ સારો એવો શેકાઈ ગયો છે. તો હવે ગેસને બંધ કરી દેશું અને આ શેકાયેલો લોટ વધુ પડતો ના શેકાઈ જાય અથવા બળી ના જાય એના માટે એને એક પ્લેટમાં કાઢી લેશું. તો આ લોટને થોડી વાર માટે ઠંડો થવા દઈએ અને હવે શાક બનાવવા માટે આપણે પેનમાં 3 મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખી દેશું. તેલ ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1/2 ટીસ્પૂન જેટલું જીરું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ અને 1 ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. વરિયાળીનો સ્વાદ આ શાકમાં એકદમ સરસ લાગશે તો તમે જરૂરથી ઉમેરજો. સાથે 2 તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો મેં ટુકડો લીધો. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લઈ લેશું અને તરત જ હિંગ ઉમેરી આપણે શિમલા મરચાંના જે ટુકડા કરીને રાખ્યા એને ઉમેરી દેશું. હવે એને આપણે તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર હલકી મરચાં પર ડિઝાઇન આવે ત્યાં સુધી થવા દેશું. તો શિમલા મરચાંને કૂક થતા બહુ જ ઓછો સમય લાગે છે એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે લગભગ 2-3 મિનિટ પછી હલકી એવી ડિઝાઇન પડે એટલે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. સાથે 1/2 ચમચી જેટલો હળદર પાવડર અને 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. અહીંયા આપણે 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેશું. તો લીલું મરચું પણ ઉમેર્યું છે એટલે લાલ મરચું તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરવાનું. સાથે આપણે શાકમાં થોડો ગળાશનો સ્વાદ આપવા માટે 1 મોટી ચમચી જેટલો ગોળ આ સમયે જ ઉમેરી દેશું. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું અને આપણો ગોળ હલકો એવો મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો લગભગ 2 મિનિટ જેવું થાય પછી આપણામાં લોટ ઉમેરવાનો છે. તો બધો લોટ એકસાથે નહીં ઉમેરીએ, આ રીતે જે આપણો શેકેલો લોટ છે એને થોડો થોડો કરી અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આ રીતે મરચાં પર છાંટી દેવાનો. આ રીતે તમે લોટને મિક્સ કરશો તો લોટ એકદમ સારી રીતે આપણા મરચાં સાથે ચોંટી જશે અને બહુ જ સારું એવું શાક તૈયાર થશે. તો થોડો લોટ ઉમેરી આ રીતે એકવાર એને મિક્સ કરી લઈએ અને પછી આપણે બાકીનો બધો લોટ ઉમેરી દેશું. તો તમે આ રીતે જો લોટ ઉમેરશો તો લોટ એકદમ સારો એવો મરચાં સાથે ભળી જશે અને તમારું શાક એકદમ સ્વાદિષ્ટ બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધો લોટ સારી રીતે ઉમેરી દીધો છે. હવે એકદમ સારી રીતે હલકા હાથે આપણે મિક્સ કરી દેશું અને આ શાકને આપણે 2-3 મિનિટ જેવું થવા દેવાનું છે. તો આપણે લોટ શેકેલો લીધો છે એટલે શાકને બનાવવામાં સમય બિલકુલ વધારે નહીં લાગે. જો તમારી પાસે લોટ શેકેલો પડ્યો હોય તો ફક્ત 3-4 જ મિનિટમાં આપણું શાક તૈયાર થઈ જાય છે. તો આવું મેં બધું સરસ મિક્સ કરી દીધું. હવે આપણે આના પર એક ઢાંકણ લગાવી દેશું અને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર 2 મિનિટ માટે શાકને થવા દેશું. તો આના પર આપણે આ રીતે ઢાંકણ લગાવી દઈએ.
તો હવે અહીંયા લગભગ 2 મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણો જે લોટ છે એકદમ સારી રીતે મરચા સાથે ચોંટી ગયો છે. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં 1 નાની ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂર પાવડરથી બહુ સારો એવો આ શાકમાં ટેસ્ટ આવશે. અને જો આમચૂર પાવડર ના હોય તો તમે થોડો લીંબુનો રસ વાપરી શકો છો. 1/2 ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો પણ ઉમેરી દીધો. આ બંને વસ્તુ આપણે લાસ્ટમાં જ ઉમેરવાની છે. હવે અહીંયા મેં બધું સારું એવું મિક્સ કરી દીધું અને આપણું આ શાક બિલકુલ તૈયાર થઈ ગયું. તો તમે જોઈ શકો છો જમવાનો સ્વાદ 100 ગણો વધારતું એકદમ સ્વાદિષ્ટ સિમલા મરચાનું આ બેસનવાળું શાક બિલકુલ તૈયાર છે. તો આ શાકને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો રોટલી કે પૂરી સાથે આ શાક બહુ ટેસ્ટી લાગે. સાથે તમે આ શાકને શાક સિવાય સંભારા તરીકે પણ બનાવી શકો છો. તો તમને આ બેસનવાળું સિમલા મરચાનું શાકની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.